તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં મીટિંગ કે જ્યાં જીકેસ પોર્ટલ પર એડમિશન પ્રક્રિયાને લઈને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં પોર્ટલ પરથી એડમિશન ન મળતા, હાલાકી ત્યારે જગ્યાઓ ખાલી હોવા છતાં નથી મળતું એડમિશન. આજે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જે નવી પદ્ધતિ દાખલ કરી છે, આમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અમે જુદી જુદી કોલેજોમાં તપાસ કરી અને અધ્યાપક મિત્રોના ફોન પણ આવ્યા. એમણે જણાવ્યું કે કોલેજોમાં એડમિશનની સંખ્યા અત્યાર સુધીમાં, સેકન્ડ રાઉન્ડ શરૂ થયો છે ત્યાં સુધીમાં, માત્ર 15 કે 20% જ એડમિશન થયા છે. 70-80% જેટલી જગ્યાઓ દરેક કોલેજમાં ખાલી જોવા મળી રહી છે, જ્યારે ગુજરાત યુનિવર્સિટીની અંદર 65,000 જેવા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવતા હોય, સેકન્ડ રાઉન્ડ ચાલુ થયો હોય, એવા સંજોગોમાં માત્ર 15 કે 20% જેટલા જ એડમિશન થાય, એ ખૂબ જ ચિંતાજનક બાબત કહેવાય. અને આ અનુસંધાને અમે અધ્યાપક પ્રતિનિધિઓની આજરોજ મિટિંગ બોલાવી હતી અને આ જે એડમિશન ઓછા થયા છે એના માટે કયા કારણો જવાબદાર છે એના માટે અમે મંતવ્ય માગ્યા અને માહિતી એકઠી કરી છે. અને આ માહિતીને આધારે અમે રાજ્ય સરકારને રજૂઆત કરવાના છીએ કે જેથી કરીને જે સત્તાધીશો દ્વારા એડમિશન પ્રોસેસ ચલાવી દેવામાં આવી છે તેમને રાજ્ય સરકાર કોઈ સૂચના આપે અને વિદ્યાર્થીઓ વધુમાં વધુ પ્રવેશ મેળવે તે પ્રમાણે કાર્યવાહી કરે, એના માટે આજની મિટિંગ બોલાવી હતી. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 જ્યારે ભારતમાં દાખલ થઈ છે અને ગુજરાતમાં એનો અમલ થઈ ગયો છે, ત્યારે જો વિદ્યાર્થીઓને પોતાની ચોઇસ પ્રમાણે જે કોલેજો ભરે છે એ આ જીકાસ દ્વારા મળી રહી નથી, એવા સમયમાં જે પ્રમાણે કોલેજો શિડ્યુલ બનાવ્યા છે નવી શિક્ષણ નીતિ પ્રમાણે, તો આ શિડ્યુલ પ્રમાણે વિદ્યાર્થીઓ જ નહીં હોય જે તે કોલેજની અંદર, તો ક્યાંક ને ક્યાંક નવી શિક્ષણ નીતિને આની અસર થશે. અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જ્યારે સપનું હોય કે ગુજરાત સર્વપ્રથમ જ્યારે દાખલ કરતું હોય અને એમાં આ નવી શિક્ષણ નીતિને આ પ્રકારની પદ્ધતિનો સફળ અમલ ન થાય તો ખરેખર એ બહુ ગંભીર બાબત કહેવાય એવું અમારે માનવું છે. અધ્યાપકોનો ફાયદો થવાનો કોઈ ડર ચોક્કસથી, જ્યારે વિદ્યાર્થીઓ જ ના હોય તો અત્યારની હાલની વાત કરું કે 20% એડમિશન થયા હોય ત્યારે અત્યારનો જે સ્ટાફ છે અમારો એ 90% એડમિશન માટેનો સ્ટાફ હોય. હવે જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે તો સ્વાભાવિક છે અધ્યાપકના કાર્યભાર પણ ઘટતો હોય છે, અને કાર્યભાર ઘટે તો એક કોલેજમાંથી બીજી કોલેજમાં ફાજલ થવાનો પણ વારો આવતો હોય છે. આપને લાગે છે કે ખાનગી યુનિવર્સિટીઓને લાભ થાય?